તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેકચર ની અંદર આપણે ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું જે ફંક્શન છે એ શીખ્યા હતા આજના લેક્ચરની અંદર જેમ તમે ધોરણ 10 માં ડિસ્ક્રાઇબિંગ પર્સન શીખાઈ ગયા હતા એ જ રીતે આજના લેક્ચર ની અંદર આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો ટોકિંગ અબાઉટ ટાઈમ નામનું જે ફંક્શન છે એ શીખવું છે બરાબર તો શરૂઆત કરીએ આજે જે ફંક્શન શીખવાના છે એનું નામ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું ટાઈમ એટલે સમય સમય નું વર્ણન કરવાનું છે અથવા તો ટોકિંગ અબાઉટ ટાઈમ સમય વિશે વાતચીત કરવાની છે બરાબર જેને આપણે ટૂંકમાં જણાવવા જઈએ તો ગ્રામરનો ટોપિક થશે એડવર્બ ક્લોઝ વિથ વેન વેન એન્ડ વેર વાઇલ તો અને સાથેનો જે એડવર્બ ક્લોઝઅપ છે એ તમારે લખવાનો છે પણ આના ઉપર વધારે ધ્યાન નથી દેવાનું આપણે ફંક્શનનું નામ શું યાદ રાખવાનું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ અથવા તો ટોકિંગ અબાઉટ ટાઈમ એટલે કે સમય વિશે જણાવવાનું છે તો પહેલું જ નામ ઉપરથી જ એનો ઉપયોગ આપણને આવડી જવો જોઈએ તો કે આ ફંક્શનનો ઉપયોગ ક્યાં થાય ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો જ્યારે સમયને અનુલક્ષીને કોઈ વર્ણન કરવાનું હોય જ્યારે સમયને અનુલક્ષીને કોઈ વર્ણન કરવાનું હોય ત્યારે આપણે આ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ હવે સમયને અનુલક્ષીને તો ઘણા બધા વર્ણન કરવાના હોય એવા કોઈ પણ વર્ણન કરવાનું હોય ને ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ હવે આ જે તે ફંક્શન છે એ ફંક્શનની લેંગ્વેજ આઈટમ શું બને એની વાક્ય રચના શીખવાની છે તો એ વાક્ય રચના માટે બને તો જુદી જુદી લેંગ્વેજ આઈટમ બને છે એમાં પહેલી જે લેંગ્વેજ આઈટમ છે એ છે વેન પછી છે વેનેવર વેન બને એના પછી વેનેવર વેન એટલે જ્યારે અને વેન કે જ્યાં પણ કરે કે જ્યારે પણ કહી શકાય વેનેવર એટલે કે ગમે ત્યારે બરાબર એના સિવાય વાઇલ જે આપણને ઉપર આપેલું છે એડવર્બ ક્લોઝ ઓફ વિથ વેન એન્ડ વાઇલ

વાક્ય રચના જ્યારે જોઈએ બરાબર ત્યારે ખાસ કરીને આપણે સીન્સ અને જે ફોર છે એની જે વાક્ય રચનાઓ છે એ અગાઉ તો આપણે જોઈ ગયેલા છે પણ આને એક વખત જોઈ લઈશું જેને કારણે તમારું જે પણ ઓકે પાછળ પાછમાં જ્યારે મોઢે કર્યું છે ફરીથી તમને યાદ આવી જાય બરાબર તો હવે પહેલી જ વસ્તુ જે યાદ રાખવાની છે એની વાત કરીએ ઓકે તો વેન વેનેવર વાય ફોર એની વાક્ય રચના પહેલા જોઈશું કે જે તમારું રિપીટેશન હશે સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે જોવા જઈએ તો પહેલું જ આપણે જે શીખવાનું છે એ છે વેન વેનેવર અને વાય વેનનો મતલબ થશે જ્યારે વેનેવરનો મતલબ થશે ગમે ત્યારે અને

કરતા પ્લસ બી અથવા તો વર્બ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ મતલબ એવો થયો પાછળ વિરામ કરીને બીજું જે કરતા ટૂબી વર્ગ કર્મ છે એ આપણે લખી દેવાનું છે તો આ જે વાક્ય રચના છે એ આપણા માટે કેવી બની જશે તો એકદમ સરળ બની જશે બરોબર તો આ એકદમ સરળ છે કોઈ અઘરી બાબત નથી આમાં વિદ્યાર્થી મિત્રો બરોબર હવે આમ જેમ આપણે વેન નો ઉપયોગ કર્યો ને એમ વિદ્યાર્થી મિત્રો વેન ને બદલે શું મૂકો તો વેન ને બદલે વેન એવર મૂકો વાઇલ મૂકો તો એ વાક્ય રચના સેમ ટુ સેમ થાય એમાં કોઈ ચેન્જ થાય નહીં એટલે કે એક જ વાક્ય રચના યાદ રાખવાથી આપણને ત્રણે ત્રણ વાક્ય રચના વિદ્યાર્થી મિત્રો આવડી જાય બરોબર તો ખાસ કરીને આ બાબતનું ધ્યાન રાખજો હવે આના સિવાય વધારાની જો બાબત કરવામાં હોય તો આપણે એક્ઝામ્પલ જોઈએ છે આપણને એક્ઝામ્પલ શું આપેલું છે માની લો કે આપણને કોઈ એક્ઝામ્પલ આપેલો છે ફર્સ્ટ કે વેન ધ ચીફ ગેસ્ટ કમ જ્યારે મુખ્ય મહેમાન આવશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ જ્યારે મુખ્ય મહેમાન આવશે ત્યારે શું થશે બરાબર તો હવે આવું વાક્ય આપવું છે તો શું કરશું ઓકે તો વાક્ય એવું બનાવી શકાય કે જ્યારે મુખ્ય મહેમાન આવશે ત્યારે આપણે ઊભા થઈશું ઓકે તો ઊભા થઈશું અથવા તો ઊભા થયા હતા અથવા માની લો કે જ્યારે મુખ્ય મહેમાન આવ્યા હતા ત્યારે અમે ઊભા થયા હતા તો એ નિશ્ચિત સમય દર્શાવે છે ક્યારે ઊભા થયા હતા તો કે જ્યારે મુખ્ય મહેમાન આવ્યા હતા ત્યારે તો વેન ધ ચીફ ગેસ્ટ કેમ ઓકે એવું વાક્ય બનાય તો વાક્ય શું બનશે તો વેન ધ ચીફ ગેસ્ટ કેમ જ્યારે મુખ્ય મહેમાન આવ્યા હતા ત્યારે વી સ્ટુડન્ટ અમે ઊભા થયા હતા તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વેન વાળી વાક્ય રચના બનાવી શકીએ છીએ ત્યાર પછી વેનેવર વાળું વાક્ય બનાવીએ તો વેનેવર વાળું વાક્ય શું છે તો વાક્ય આપણને એવું આપેલું છે વેનેવર યુ કમ જ્યારે પણ તું આવીશ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ કૌંસની અંદર આપેલું છે તો જ્યારે પણ તું આવીશ ત્યારે માની લો કે એવું કહીએ કે તું મને અહીંયા જ જોઈશ તો એવું બનાવવું હોય તો તું મને એટલે કે તું એટલે યુ મને અહીંયા જોઈશ એટલે કે વિલ ફાઇન્ડ મને એટલે કે મી હિયર એટલે કે અહીં તો જ્યારે તું આવીશ ઓકે ત્યારે તું મને અહીં જોઈશ તો એવું વાક્ય બનાવીએ તો વાક્ય શું બનશે વેનએવર યુ કમ યુ વિલ ફાઇન્ડ મી હિયર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય બનાવી શકીએ છીએ એ સિવાય વાઇલ વાળું વાક્ય પણ એવી જ રીતે બનશે ફોર એક્ઝામ્પલ વાઇલ વાળું વાક્ય શું છે

અને 4 પછી ડ્યુરેશન ઓફ ટાઈમ દર્શાવાય બરોબર બધા શીખી ગયા છો સિન્સ કરીને કોઈ નિશ્ચિત એવો સમય દર્શાવવાનો હોય છે જ્યારે 4 કરીને સમય ગાળો દર્શાવવાનો હોય છે ઓકે બંનેનો ઉપયોગ સહેલો છે તો જોઈએ ફોર્થ એક્ઝામ્પલ માં આપણે જોઈ લઈશું શું આપેલું છે ઈ બીકેમ આઈપીએસ ઓફિસર તે આઈપીએસ ઓફિસર બન્યો હતો ક્યારે તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ હવે ક્યારે બન્યો હતો તો નિશ્ચિત સમય દર્શાવવું હોય તો સિન્સ કરીને તમારે કોઈ પણ નિશ્ચિત સમય દર્શાવો માની લો કે દર્શાવીએ તો શું બનશે તો હી બીકેમ આઈપીએસ ઓફિસર સિન્સ જૂન 2020 મતલબ એવો થયો કે આજે જૂન ટુ થાઉઝન્ડ છે કે જૂન 2020 પછી તે શું બન્યો તો આઈપીએસ ઓફિસર બન્યો હતો તો એ પહેલા ઓકે એ આઈપીએસ ઓફિસર હતો નહીં પણ જૂન બે હજાર વીસથી જ બન્યો છે તે નિશ્ચિત સમય દર્શાવે છે આ ગમે ત્યારે

આઈપીએસ ઓફિસર બન્યો તો આ જ વાક્યને આપણે બે મહિના પછી બોલીએ તો છ મહિના ક્યાં ગણાશે તો કે છેલ્લા છ મહિના ગણાશે તો ઓરિજિનલ ની અંદર સમય ફોર શું કરે છે સમયગાળો દર્શાવે છે બરોબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય છે બનાવી શકે છે વિદ્યાર્થી મિત્રો આટલા વાક્યો તો તમે વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર શીખી ગયા હતા હવે હવે જે વાક્યો શીખવાના છે બરોબર એ તમારે જે ધોરણ બાર ની અંદર પૂછાય છે ધોરણ અગિયાર ની અંદર પૂછાય છે એ શીખવાના છે બરોબર તો આ જે લેંગ્વેજ આઇટમ જોઈ વેન જોઈ વેનેવર જોઈ વાઇલ જોઈ સિન્સ જોયું ફોર જોયું બરોબર એના સિવાય હવે આપણે જે જોવાનું છે એ છે એસુનેસ નો સુનર ધેન અને હાર્ડલી વેન તો પહેલા જોઈશું એસુન એઝ વાળી વાક્ય રચના

એટલે કે ક્રિયાપદનું ભૂતકાળ અને કર્મ હોવું જોઈએ તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ હવે આની અંદર જો જોવા જઈએ બરાબર તો વાક્ય તો આપણને ખબર પડી કે એ આવે પછી આવે પછી પછી ભૂતકાળ છે કર્મ છે પછી અલ્પ વિરામ છે અન્ય વાક્ય છે બરોબર હવે એના એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ નંબર વન આપણને એવું આપેલું છે એઝ એઝ ધ મેજિશિયન સ્ટાર્ટેડ જે પણ જાદુગર છે જાદુગર શું કરે કાર્યક્રમ કરે તો કાર્યક્રમને શું કહીશું આપણે શો તો એમ કહી શકાય કે જેવો જે પણ મેજિશિયન છે જે પણ જાદુગર છે એણે જેવો કાર્યક્રમ શરૂ કર્યો તો તરત આપણે શું કરીએ કોઈ પણ મેજીસિયન ના શોરૂમ જે પણ શો માં જઈએ તો આપણે શું કરીએ છીએ તાળીઓ થી એને વધાવી લઈએ છીએ તો અમે તાળીઓ પાડી તો એવું વાક્ય બનાવીએ બરાબર તો અમે એટલે કે વી તાળી પાડવાને શું કહેવાય ક્લેપ અને એ જ વસ્તુ ભૂતકાળમાં કરીએ તો ક્લેપડ બરાબર તો વાક્ય બનાવીએ કે જેવું જે પણ જાદુગર છે એણે પોતાનો કાર્યક્રમ શરૂ કર્યો અમે તાળીઓ પાડી તો એવું વાક્ય બનાવીએ તો તો કે એ સુનેસ

લતા મંગેશકર છે બરોબર એ જ્યારે પણ ગીત ગાય છે જ્યારે પણ સારા એવા દેશભક્તિના જ્યારે ગીત ગાય છે તો ઓડિયન્સમાં જેટલા પણ લોકો બેઠેલા હોય નાના મોટા ગમે તે લોકો બેઠા હોય છે એ એનું જે ગીત સાંભળવા માટે ઊભા થઈ જાય છે આપણે દર વખતે એની જે પણ કાર્યક્રમ છે એમાં જોયેલા હોય છે બરાબર તો અહીંયા શું આપેલું છે કે જેવું લતા મંગેશકરે ગીત ગાવાનું શરૂ કર્યું તો આપણે એવું કહીએ કે દરેક વ્યક્તિ ઉભા થઈ ગયા હતા ઓકે તો આવું વાક્ય બનાવવું હોય તો વાક્ય શું બને દરેક વ્યક્તિ જેવું લતા મંગેશકરે ગીત ગાવાનું શરૂ કર્યું તરત જ દરેક વ્યક્તિ ઊભા થઈ ગયા હતા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય બનાવી શકીએ છીએ ત્યાર પછી

એટલે મતલબ એવો કે આ જે વાક્ય રચના છે ને એમાં આપણી જાતે જ પાછળનું જે આ વાક્ય છે એ શું કરવું પડશે વિચારીને લખવું પડશે ઘણી બધી વખત એવું હોય પાછળનું વાક્ય આપે તો આગળનું વાક્ય જાતે લખવાનું આગળનું વાક્ય કઈ રીતે હોય તો કે એ કરીને કરતા હોય પછી ક્રિયાપદનું ભૂતકાળ હોય પછી કર્મ હોય આટલું યાદ રાખવાનું અન્ય વાક્ય તો આપણે ભૂતકાળનું ગમે તે લખી શકીએ છીએ તો આ થઈ ગઈ તમારી એસુનેજ વાળી વાક્ય રચના હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે જોવાની છે એ કઈ વાક્ય રચના છે

એ નો સુનર ધ્યેનની અંદર જો જોવા જઈએ તો કઈ રીતે વાક્ય રચના બની શકે તો એની અંદર જો જોવા જઈએ તો એની સેન્ટેન્સ પેટર્ન શું થાય એની વાક્ય રચના શું બને તો નો સુનર ધ્યેનની વાક્ય રચના બનશે શું બને તો ખાસ કરીને ધ્યાન રાખજો વાક્ય રચના છે નો સુનર પ્લસ ડીડ પ્લસ કરતા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ શું વાક્ય રચના છે નો સુનર પેલા તો શું આવશે તો કે નો સુનર સાથે શું આવ્યું કરતા પછી કર્મ અને પછી ધ્યાન કરીને અન્ય વાક્ય લખવાનું છે તો અન્ય વાક્યમાં મેં તમને પહેલા જણાવ્યું છે શું આવશે તો કે કર્તા ટુ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ બરોબર આ આવે

તો વાક્ય શું આપી શકાય તો કે જો કર્મ તરીકે આપણે મૂળ ક્રિયાપદ તરીકે શું આપેલું છે ને બધું જો ક્લિયર કટ જોઈએ તો પેલા નો સુનર ડીડ આપી દીધું છે તો કે હા કર્તા તરીકે શું આપેલું છે તો કે ધ મેજિશિયન અને મૂળ ક્રિયાપદ તરીકે સ્ટાર્ટ શું ચાલુ કર્યો છે તો કર્મ બાકી રહી ગયો તો કર્મ તરીકે આપણે શો લઈ લઈએ પછી શું લખવું પડશે તો કે અને પછી અન્ય વાક્ય તો અન્ય વાક્ય આપણે ઉભા થઈને ટાળ્યો પાડી તો એવું વાક્ય બનાવીએ તો

કારણ કે તેણે મને ગિફ્ટ આપી એ સમયની અંદર જ તો હવે એને મને ગિફ્ટ આપી તો આપણે કોઈને કોઈ આપણને ગિફ્ટ આપે તો આપણે શું કરીએ તો કે એનો આભાર વ્યક્ત કરીએ તો એમ કહી શકે કે આઈ થેન્કડ હિમ ઓકે મેં તેની તેનો આભાર માન્યો પણ શું લખવાનું અન્ય વાક્યમાં એ આઈ થેન્કડ હિમ તો એને આ વાક્ય જોડવા માટે શેનો ઉપયોગ કરવો પડશે તો કે વાક્ય જોડવા માટે આપણે ધેનનો ઉપયોગ કરવો પડશે તો ધેન કરીને આઈ થેન્કડ હિમ તો શું વાક્ય બનશે તો નો શુન ડીડ હી ગીવ મી અ ગિફ્ટ ધેન આઈ થેન્કડ હિમ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય બનાવી શકીએ છીએ ત્યાર પછી જોઈએ તો થર્ડ એક્ઝામ્પલ એવું આપેલું છે નો સુનર ડીડ ધ પોલીસ કમ નો સુનર ડીડ ધ પોલીસ કમ તો આવું વાક્ય આપેલું હોય તો વાક્ય શું બનશે

એક્ઝામ્પલ જોઈએ તો પછી આપણે જે જોવાનું છે એ છે હાર્ડલી વેન તો હાર્ડલી વેન વાળી જે વાક્ય રચના છે તો એની સેન્ટેન્સ પેટર્ન શું બનશે એની વાક્ય રચના શું બનશે તો ખાસ કરીને એની જે સેન્ટેન્સ પેટર્ન છે એની વાક્ય રચના એવી રીતે બનશે કે હાર્ડલી પછી હેડ પ્લસ કરતા પ્લસ પાસ પાર્ટિસિપલ પ્લસ કર્મ પ્લસ વેન કરીને અન્ય વાક્ય બરાબર તો પહેલા તો શું આવશે તો કે હાર્ડલી હેડ પછી શું આવશે તો કે કરતા પછી પાસ પાર્ટિસિપલ પછી કર્મ અને પછી વેન કરીને અન્ય વાક્ય લખવાનું છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય બનાવી શકાય છે હવે વાક્યની અંદર જો જોવા જઈએ તો એક્ઝામ્પલ તરીકે આપણને એવું આપેલું છે હાર્ડલી હેડ ધ મેજિશિયન સ્ટાર્ટેડ ઉપરનું આપણે વાક્ય જે એકનું એક વાક્ય ફરીથી આપેલું છે અને કૌંસની અંદર આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ

તો કે હાર્ડલી હેડ ધ સો વી વીપડ તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ ત્યાર પછી એક્ઝામ્પલ જોવા જઈએ તો સેકન્ડ એક્ઝામ્પલ આપણને એવું આપેલું છે હાર્ડલી હેડ લતા સોંગ હાર્ડલી હેડ લતા સંગ સોંગ ઓકે તો લતાએ જેવું ગીત ગાવાનું શરૂ કર્યું હતું ક્યારે ગીત ગાવાનું શરૂ કર્યું હતું જેવું ગાવાનું શરૂ કર્યું તેવું શું થયું તો કે આપણે ઊભા થઈ ગયા હતા એવું વાક્ય બનાવવું હોય તો શું વાક્ય બનશે તો કે હાર્ડલી હેડ ઓકે સંગ અ સોંગ વેન કે જેવું લતાએ ગીત ગાવાનું શરૂ કર્યું એવા બધા જ લોકો ઊભા થઈ ગયા હતા તો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ છીએ ત્યાર પછી થર્ડ એક્ઝામ્પલ જો જોવા જઈએ તો હાર્ડલી હેડ ધ પોલીસ કમ જેવી પોલીસ આવી હતી તેવી બ્લેન્ક્સ આપે છે અને કંસની અંદર આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ તો શું કરશું તો કે હાર્ડલી હેડ ધ પોલીસ કમ જેવી પોલીસ આવી હતી તેવી તો ચોર ભાગી ગયો તો વેન ધ થી તો આ રીતે વાક્ય બનાવી શકાય તો કે હાર્ડલી હેડ ધ પોલીસ કમ પછી વેન કરીને ધ થીપ એસ્કેપડ તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે વાક્ય બનાવી શકીએ છીએ જે એકદમ કેવું છે સરળ છે અને આજનો જે લેક્ચર છે એ આપણે અહીંયા સુધી રાખીશું બરાબર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ વિશે ભણીશું ઓકે જય હિન્દ જય ભારત